પોરબંદરના છાયા વિસ્તારમાં ચૂનાના ભઠ્ઠા પાછળ આવેલા રબારીકેડા વિસ્તારમાં છાયા રણના ગંદા પાણી ગલીઓમાં ફરી વળ્યા છે, જેને કારણે આ વિસ્તારના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વર્ષે પોરબંદર શહેરમાં મેઘરાજા મનમૂકીને વરસ્યા છે, જેને લઈને શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળી હતી. ત્યારે છાયા શહેરના ચૂનાના ભઠ્ઠા પાછળ આવેલા રબારીકેડા વિસ્તારમાં છાયાના રણનું ગંદુ પાણી આ વિસ્તારની ગલીઓમાં ફરી વળ્યું છે. આટલું જ નહીં, પરંતુ ભૂગર્ભ ગટરનું પાણી પણ આ ઉભરાઈને બહાર આવી રહ્યું છે, જેને કારણે આ વિસ્તારના લોકોને આ ગંદા પાણીમાંથી ચાલીને પસાર થવાનો વારો આવ્યો છે. આ ઉપરાંત હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે, જેને કારણે ડેન્ગ્યુ મેલેરિયા સહિતના મચ્છરોનો ઉપદ્રવ પણ વધુ જોવા મળે છે. ત્યારે આ વિસ્તારના લોકોના સ્વાસ્થ્ય પર પણ જોખમ ઊભું થયું છે. મારું નામ કાંતાબેન વિનોદ સિસોદિયા. અમે રણ વિસ્તારમાં રહીએ. છેલ્લા મહિનાથી અમારે ત્યાં પાણી ભરાઈ ગયું. અમે ઘરમાંથી કોઈ સામાન કાઢી શક્યા નથી. અમે પહેરે લુગડે નીકળ્યા. કોઈ અધિકારી કે કોઈ અહીંયા જોવા આવતા નથી, પૂછવા આવતા નથી. અને અહીંયા જનાવર હળિયું કાઢે. અમારે નાના નાના છોકરા છે, તે છતાંય પાણીનો નિકાલ કરતા નથી. અને અટલગીમાં અમને કોઈ પૂછવા નથી આવ્યું કે ભાઈ તમારી પોઝિશન શું છે, મત ટાણે કેમ હળી કાઢીને આવે છે ને અમને હાથ પગ જોડે છે, તો તેની ફરજમાં કઈ આવતું નથી. અમે નાગરિક છે, આ પાણીનો નિકાલ કરે. અમારે અમે બીજાના ઘરે રહીએ, અમને કેટલી તકલીફ છે. અમને ખાવા પીવાનું પૂરું, અમને શરમ થાય. અમે ખાઈ પી શકતા નથી, અમે બીમાર પડીએ બરોબર. થાંભલાની લાઈટું નથી, નથી અહીંયા કોઈ જાતની સુવિધા જ નથી. રણનું ને વરસાદનું ને ગટરનું ભોગટરનું પાણી બહુ જ આવે છે બરોબર. તી છતાંય તંત્ર જાગતું નથી કે આ પાણીનો નિકાસ કરીએ. બધે પંપ માંડ્યા, તી છતાંય અહીંયા પંપ માંડવાના આવતા નથી. અટાણા અમે નિરાધારને હાવ બેસાય છે. અમારા 5000માં ભાઈ ઘરનું ખાવું કે ભાડા ભરવા કે અમારે શું પૂરું કરવું. છેલ્લા એક માસથી આ વિસ્તારમાં રણના પાણી ફરી વળ્યા છે, જેને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ એક મહિના જેવો સમય વીતી ગયો હોવા છતાં હજુ કોઈ રાજકીય આગેવાનો કે અધિકારીઓ આ વિસ્તારમાં ડોકાયા નથી, તેવા આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા છે. ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક આ વિસ્તારમાં પંપિંગ મશીન મૂકી અને ગંદા પાણીનો નિકાલ કરવામાં આવે તેવી માંગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે. તેજસ પટેલ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.